एकलव्य विद्या संकुल। वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप चेप्टर चार अंदर पाना नंबर 59 ऊपर पेज छे, जे आपणे आगळना वीडियो में रामूए जे पोताना खेतर में नव भाग पाड़ी ने अलग अलग शाकभाजी वावी थी, हवे ए शाकभाजी ते तेना मित्र ने आपवा इच्छे छे, तो एना आधारे केटलाक भाग अने पूर्णना दाखला आपणे अपूर्णांकना दाखला आपणे जोवाना छीए। जुओ, रामू आ शाकभाजी तेना मित्रों ने आपवा इच्छतो हतो। तेणे पांचमा भागना टमेटा अने एक तृतीयांश भागना बटाका अबूकर ने आप्या, बराबर। प्रथम आपणे एटलो दाखलो ज पहेला जोशुं, शुं छे, रामु आ शाकभाजी तेना मित्र ने आपवा इच्छतो हतो, एटले के एना मित्र ने एने शाकभाजी आपवा हता। एमांथी पांचमा भागना टमेटा, एटले पांच भागना टमेटा अने एक तृतीयांश भागना बटेका कोने आपे छे? अबूकर ने। तो चलो आपणे अबूकर नो भाग लखीए। जो अहीं पाठ्यपुस्तक आगळ तमने एक चौरस आपेलुं छे, बराबर छे, लंबचौरस चौरस लंबचौरस छे, बराबर। आमां जो समय शके तो आमां लखवानुं, नहीं तो आपणे एक अलग नोट नुं पेज लईने एमां दाखलो गणवानो छे। अबूकर नो भाग, तो चलो प्रथम आपणे अबूकर नो भाग गोतीए, बराबर छे। જુઓ દાખલાની અંદર, રામુએ શાકભાજી તેના મિત્રને આપી તો તેમાંથી પાંચમા ભાગના ટમેટા, કેટલા ભાગના ટમેટા? પાંચમા ભાગના ટમેટા, એટલે પાંચના ભાગના ટમેટા, એટલે પેલા આપણે અહીં લખશું અબુકરનો ભાગ છે, તો પેલા લખવું અબુકરનો ભાગ, શું કીધું છે? પાંચમા ભાગના ટમેટા, પાંચમા ભાગના ટમેટા એટલે કેટલા થાય? એક પંચમાંશ, એકના છેદમાં પાંચ, બરાબર છે, તો કે એકના છેદમાં પાંચ શું છે? ટામેટા, ઓકે। આગળ શું કહે છે? એક તૃતીયાંશ ભાગના બટાકા, તો કે એકના છેદમાં ત્રણ ભાગ અને શું છે? બટાકા, ઓકે। આ એટલું બે લખી નાખ્યું, હવે શું કરવાનું? તો જુઓ, જે આપણે લખ્યું બરાબર, એક પંચમાંશ ભાગ ટમેટા અને એક તૃતીયાંશ ભાગ બટેકા, તો ટોટલ પેલા આપણે ટમેટા જોઈએ, કેટલા ટોટલ ટમેટા છે ગણો જોઈએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ ને વીસ, કુલ કેટલા ટમેટા છે? વીસ, તો લખી નાખવાના। કુલ ટમેટા વીસ। ત્યારબાદ જુઓ બટેકા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર ને અઢાર, કુલ બટાકા કેટલા છે? અઢાર, તો અહીંયા લખવાના કુલ બટાકા અઢાર નંગ, બરાબર છે। તો કુલ ટમેટા અને કુલ બટેકા આપણે શોધ્યા। હવે આપણે અબુકરનો ભાગ પણ લખ્યો, તો જુઓ એમાં શું લખ્યું હતું કે એક પંચમાંશ ભાગ ટમેટા જોઈએ, તો કુલ ટમેટા કેટલા હતા? વીસ, તો બરાબર પેલા કુલ ટમેટા લખવાના વીસ, એને કેટલામો ભાગ આપવાનો છે? તો કે એક પંચમાંશ, તો કે એકના છેદમાં પાંચ, બરાબર, પછી છેદ ઉડાડવાના। એ જ રીતે બટાકાનું કરવાનું, કુલ બટાકા કેટલા છે? તો કે અઢાર, અઢાર લખવાના, ગુણ્યા કેટલા ભાગ આપવાના છે? એક તૃતીયાંશ, તો એકના છેદમાં ત્રણ લખવાના, બરાબર છે। હવે શું ઉડાડવાના? છેદ। તો જો પાંચના ઘડિયામાં વીસ આવે, અથવા વીસ ભાંગ્યા પાંચ કરો, કેટલા થાય? ચાર પંચા વીસ, બરાબર છે, ચાર પંચા વીસ, ઉડી ગયા છેદ। હવે ચાર ગુણ્યા કેટલા વધ્યા? એક, ચાર ગુણ્યા એક, બરાબર, અથવા આમ લખી શકો, ચાર ગુણ્યા એક બરાબર કેટલા થાય? કેટલા થાય? ચાર, શું છે? ટામેટા, તો હું લખવાનું ટામેટા, બરાબર છે। એ જ રીતે અઢાર, અઢાર ગુણ્યા એકના છેદમાં ત્રણ, તો ત્રણના ઘડિયામાં અઢાર આવે, તો કે હા, છ તેરી અઢાર, બરાબર છ, તો છ ગુણ્યા એક એટલે કેટલા થાય? છ, છ શું છે? બટાકા, તો બટાકા। હવે તમને સમજ પડી કે એક પંચમાંશ ભાગ ટમેટા અબુકરને આપે તો કુલ કેટલા ટમેટા આપે અબુકરને? ચાર, બટાકા કેટલા આપે? છ,
હવે આગળ જોઈએ શું કહે છે. શ્રીજાને 2/5 ભાગના ટમેટા અને 3/6 ભાગના બટેકા મળ્યા. હવે રામુ છે અબુબકરને આપ્યા અને હવે શ્રીજાને આપે છે. તો આપણે શ્રીજાનો ભાગ ગોતીએ. તો લખવાનું પેલા શ્રીજાનો ભાગ બરાબર છે. શું કહે છે 2/5 ભાગ. તો કે 2/5 ભાગ શું આપે છે ટમેટા અને 3/6 ભાગ શું આપે છે બટાકા બરાબર. કુલ ટમેટા કેટલા હતા તો કે 20, બટાકા કેટલા હતા તો કે 18. જેટલા ભાગ આપવાના છે એટલા લખી નાખીએ તો કે 2/5 ભાગ ટમેટા આપવાના હતા અને 3/6 ભાગ બટાકા આપવાના હતા. હવે છેદ ઉડાડીએ. ચલો 5ના ઘડિયામાં 20 આવે તો કે હા 5 4 20. હવે 4 × 2 વધ્યા બરાબર, 4 પછી ગુણાકારની નિશાની 2 ના 2, 4 2 8, 8 આવ્યા એ શું આવ્યા ટામેટા. હવે 6ના ઘડિયામાં 18 આવે તો કે આ 6 3 18, તો અહીંયા 3 લખ્યા. શું વધ્યા 3 × 3, તો 3 × 3 એટલે 3 તારી 9, 9 એ શું છે બટાકા. કોનો ભાગ ગોત્યો આપણે શ્રીજાનો. પેલા અબુકરનો ભાગ ગોત્યો પછી શ્રીજાનો ગોત્યો. હવે આગળ જોઈએ. નેન્સીને બાકીની શાકભાજી મળી બરાબર. શું કહે છે કે નેન્સી છે એને બાકીની શાકભાજી મળી ગઈ. એટલે પેલા અબુબકરને આપ્યું, શ્રીજાને આપ્યું અને હવે જે કઈ વધે છે એ કોને આપે છે નેન્સીને. તો કયું કયું વધે છે એ આપણે જોવું પડે પેલા. તો ચલો જોઈએ. તો અહીં લખવાનો નેન્સીનો ભાગ. પેલા તો કુલ લખો, કુલ ટામેટા બરાબર કેટલા છે કુલ ટામેટા. ટમેટા કુલ કેટલા હતા 20, તો કે 20 લખ્યા. ઓકે, એમાં અબુકરને કુલ કેટલા ટમેટા આપ્યા હતા તો જોઈએ આપણે અબુકરના ખાનામાં. તો કે આ ઓકે, અબુકરને 4 ટમેટા આપ્યા હતા. તો પેલા લખવાના અબુબકરના 4 ટમેટા. પછી શ્રીજાને, તો કે જો શ્રીજાને 8 ટમેટા બરાબર. તો અહીંયા લખવાના શ્રીજાના ટમેટા. હવે 4 + 8 કરો તો કેટલા થાય 8 ને 4 12 બરાબર છે. તો કુલ 12 ટમેટા તો વહી ગયા. ઓકે, કેટલા ટમેટા ગયા 12, 4 અબુબકરને આપ્યા અને 8 શ્રીજાને આપ્યા. ટોટલ ટમેટા કેટલા હતા 20, એમાંથી 12 ટમેટા વેચાઈ ગયા છે. તો વેચાઈ ગયા એટલે બાદ કરી નાખીએ. ઓકે, બાદ કરી નાખીએ. 20 માંથી 12 જાય તો કેટલા વધે, 20 માંથી 12 જાય તો 8, તો કે 8 ટમેટા. તો હવે આ 8 ટમેટા વધ્યા એ કોના છે નેન્સીના. અહીંયા લખી નાખવાના 8 ટમેટા નેન્સીના. એ જ રીતે આપણે બટાકાનું કરીએ. તો જુઓ, કુલ બટાકા કેટલા છે 18 બરાબર છે. એમાંથી અબુબકરના કેટલા છે અને શ્રીજાના કેટલા છે એ લખી નાખીએ. જુઓ, અબુબકરના 6 બટાકા છે અને શ્રીજાના 9 બટાકા છે. ઓકે, તો કે 6 અને 9, આ બેનો આપણે શું કરીએ સરવાળો. 6 + 9 કરીએ તો કેટલા થાય બરાબર 15 થાય. હવે શું કરવાના, કુલ 18 બટાકા છે એમાંથી 15 તો વેચાઈ ગયા એટલે બાદ કરો 15. હવે 18 માંથી 15 જાય તો કેટલા વધે 3 બટાકા વધ્યા. કોના ભાગમાં આવ્યા એ નેન્સીના. ઓકે, તો આપણો આખો દાખલો થઈ ગયો બરાબર છે. અબુકરને 1/5 ભાગ એટલે 4 ટમેટા મળે, 1/3 ભાગ બટાકા એટલે 6 બટાકા મળે, શ્રીજાને 2/5 ભાગ એટલે 8 ટમેટા મળે, 3/6 ભાગ એટલે 9 બટાકા મળે,
बाकी ना वत्ता था नेंसी ना भाग में 8 टमेटा अने 3 बटाका मळ्या बराबर छे। हवे आगळ जोईए शुं कहे छे। आगळ अबू बकर ना भाग पर वादळी रंग नो वर्तुळ दोरो, एटले के जेटला अबू बकर ने मळ्या छे टमेटा के बटेका एनी ऊपर आपणे वर्तुळ दोरवानुं छे, पण केवा रंगनुं? वादळी रंगनुं। ओके, ત્યારબાદ શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું, તો બેનું વર્તુળ દોરીએ। ચલો બરાબર, મેં વાદળી રંગ લીધો છે। હવે અબુબકરનો ભાગ પર, અબુબકરનો ભાગ આપણે જોઈએ તો કેટલા ટમેટા મળ્યા છે ને? 4 ટમેટા। તો 4 ટમેટા પહેલા ગોતીએ, 1, 2, 3 અને 4। તો 4 ટમેટા છે, એમાં વર્તુળ દોરવાનું કીધું છે, તો અમે 4 ટમેટા પર વર્તુળ દોરી નાખ્યું। બરાબર, આ કોનો ભાગ થયો? અબુબકરનો। પછી બટેકા કેટલા મળ્યા હતા અબુબકરને? તો કે 6 બટેકા મળ્યા હતા। તો 6 બટેકા પર ભાગ દોર, ગોળ કરી નાખીએ, 1, 2, 3, 4, 5 ને 6। ઓકે, થઈ ગયું। ત્યારબાદ શું કીધું છે આપણને? પીળો રંગ લેવાનો કીધો છે। ચલો પીળો રંગ લઈ લઈએ। શ્રીજાને મળેલા ભાગ ઉપર પીળું કરવાનું છે। તો શ્રીજાને આપણે ગોતા હતા ને, કેટલા ટમેટા મળ્યા હતા શ્રીજાને જુઓ? 8 ટમેટા અને 9 બટાકા। તો 8 ટમેટા ઉપર પેલા ગોળ કરીએ, તો ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। તો અહીંયાથી શરૂ કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। બરાબર છે, આ બધા અંદર છે પીળા રંગની અંદર ચક્ર ગોળમાં વર્તુળમાં। ટમેટા કોના છે? શ્રીજાના। બરાબર છે, અને 9 બટાકા, તો 9 બટાકા ઉપર ગોળ કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9। તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ। આ પીળા રંગનો ભાગ આવ્યો, કોનો આવ્યો? શ્રીજાનો। બરાબર છે, પણ નીચે આપણે જો સવાલ આપેલો છે, નેન્સીને કેટલા બટાકા અને કેટલા ટમેટા મળ્યા? તો નેન્સીને 8 શું મળ્યા? ટમેટા અને 3 બટાકા મળ્યા। બરાબર છે, આગળ જોઈએ। જુઓ પાના નંબર 60 ઉપર એક કોયડો આપેલો છે, બરાબર, કાર્ડનો કોયડો છે। એ કોયડાને આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે। આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના ઉત્તર આપો અને તૈયાર કરો। બરાબર, જોઈએ આ 4 જે આ તમને દેખાય છે ને ચિત્ર, આ ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી તમને એક પ્રશ્ન આપ્યા છે, 4 પ્રશ્નો, એના આપણે જવાબ બનાવવાના છે, બરાબર, અથવા જવાબ આપવાના છે। ચલો જોઈએ, જુઓ એક નંબરનો પ્રશ્ન છે। ચોરસ એ ના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો। બરાબર, જવાબ મળ્યો, શું તે સરળ હતો? જોઈએ આપણે, એ ભાગ પેલા જોવાનો છે, તો જુઓ એ ભાગ આમાં આ એની આકૃતિ છે। બરાબર છે, શું કહે છે એની આકૃતિને? કેટલા ભાગમાં વહેંચવાની છે? સરખા 2 ભાગમાં વહેંચવાની છે। તો ચલો આપણે એ આકૃતિ દોરીએ અને એના સરખા 2 ભાગ કરીએ। જુઓ શું લેવાનું છે? સ્કેલ, પેલા જે આકૃતિ આપી છે એ આકૃતિ બેઠી દોરી નાખવાની છે આપણે। ચોરસ વ્યવસ્થિત દોરવાનું, હું 2 સેમી નું દોરું છું ચોરસ। બરાબર છે, ઓકે, બરાબર છે। પછી શું કીધું? વચ્ચે સાઈડમાં 2 સેમી નું છે એટલે 1 સેમી નો ભાગ પડશે, અહીંયા મેં ટીક કરી દીધું, અહીંયા પણ 1 સેમી નો ભાગ પડશે એટલે અહીંયા ટીક કરી દઉં છું। બરાબર છે, ઓકે, હવે શું કીધું છે? 2 સરખા ભાગ કરવાના કીધા છે, બરાબર, એ આકૃતિ આપણને આપી હતી કોયડામાં, એ આપણે દોરીએ, હવે એના 2 સરખા ભાગ કરવાના છે। 2 સરખા ભાગ કરવા હોય તો અહીં વચ્ચેથી લીટી પાડી દો એટલે 2 સરખા ભાગ થઈ ગયા। ઓકે, થઈ ગયા 2 સરખા ભાગ। અહીંયા આપણે રંગ પૂરેલો આપેલો જ હતો ને, અહીંયા ઓ કાળા કલરનો, બે સરખા ભાગ કરવાની કીધા છે, તો વચ્ચે મેં આમ લીટી પાડી દીધી, આ ચોરસ તો આપણને આપેલું જ હતું, અહીંયા પણ ચોરસ આપેલું હતું। બરાબર છે, ઓકે, 2 સરખા ભાગ પડી ગયા, શું કહે છે જવાબ મળ્યો? તો કે હા, જવાબ મળી ગયો,
અને એકદમ સરળ હતો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. શું કહે છે આગળનો પ્રશ્ન? ચોરસ બી ના સફેદ ભાગને ત્રણ સમાન ભાગમાં વહેંચો. હવે ચોરસ બી જોવો અહીંયા, બરાબર છે, આ ચોરસ બી છે, એને ત્રણ સરખા ભાગમાં વહેંચવાનું છે. તો ચલો આપણે વહેંચીએ. પેન્સિલથી વ્યવસ્થિત નથી દેખાતું એટલે માટે મેં પેનનો યુઝ કર્યો છે. તમારે બધાએ પેન્સિલનો યુઝ કરવાનો છે. ઓકે, બરાબર છે. પછી આ સાઈડ ઉપર ચોરસ આપ્યું છે અંદર એટલે એક સેમીનું જશે. અહીંયા માપ લઈ લો એક સેમીનું, કારણ કે આપણે બે સેમીનું ચોરસ દોર્યું છે એટલે. ઓકે, અહીંયા કાળો ભાગ આપેલો છે, બરાબર છે. શું કીધું છે? ચોરસ બી ને સફેદ ભાગને, એટલે કે આ સફેદ ભાગ છે, બરાબર છે, આ ભાગને આપણે કેટલા ભાગમાં વહેંચવાનું છે? એક સરખા ત્રણ ભાગની અંદર વહેંચવાનું છે. તો એકદમ ઈઝી છે, એક ભાગ તો નીકળી જ ગયો છે, ત્રણ ભાગ કરવાના કીધા છે. વચ્ચે સીધી લીટી પાડજો, આમ લીટી પાડજો, આડી ત્રણ ભાગ કીધું છે તારે, પ્રથમ આ બીજો અને આ ત્રીજો. એકદમ સરળ છે. આગળ જુઓ, સી ત્રીજામાં ચોરસ સી ના સફેદ ભાગને ચાર સરખા ભાગમાં વહેંચો. થોડું મુશ્કેલ છે પણ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી થોડુંક મગજ અકાવો અને વિચારો તો આરામથી થઈ શકે છે, બરાબર છે. જો સી જોઈએ, બરાબર, આ સી ની આકૃતિ તમને દેખાય છે, એને કેટલા આ વ્હાઈટ ભાગ છે, સફેદ ભાગ, એને ચાર ભાગની અંદર વહેંચવાનો છે. તો ચલો આપણે વહેંચીએ. ઓકે, આ સાઈડના ખૂણા ઉપર છે. આ રંગ પૂરેલો ભાગ છે. બરાબર છે. કેટલા ભાગમાં કીધા છે? ચાર ભાગમાં કીધા છે. તો શું કરવાનું? પેલા પ્રથમ ખબર છે, આ બે ની વચ્ચેથી એક એક ભાગ પડવાનો. એક અહીંયાથી ભાગ પડો, એક એક સેમી નો હતો આપણે, બરાબર છે, એટલે અડધું અડધું સેમી નો આવશે. ઓકે, જો આવી ગયું અહીંયા, અને આ જ રીતે અહીંયા ભાગ પાડો. હવે શું કરવાનું? પાછું ચોરસ બનાવવાનું, એ રીતે અડધા અડધા સેમી નો જ તે. ઓકે, બરાબર છે. હવે પછી અહીંયા આ બે નો અડધો ભાગ પાડો, અહીંયાથી અડધો ભાગ પાડો. ઓકે, જો આ પ્રથમ ભાગ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, તો ચાર ભાગ થઈ ગયા. ઓકે, આગળ જુઓ. ચોરસ ડી ના સફેદ ભાગને સાત સરખા ભાગમાં વહેંચો. આ તો એકદમ ઈઝી છે. આપણે આગળ લંબચોરસને એક સરખા છ ભાગમાં વહેંચ્યા હતા, એ જ રીતે આપણે લંબ આ ચોરસને વહેંચવાનું છે. શું કરવાનું છે? તો હું તમને રફ આકૃતિ દોરી દઉં છું, તમારે પાઠ્યપુસ્તકની અંદર ઘરેથી ફેર દોરવાની છે, બરાબર છે. કઈ રીતે દોરશો? તો જુઓ શું કરવાનું છે. પેલા તો ચોરસ દોરવાનું છે, બરાબર છે, એના સાત ભાગ કરવાના કીધા છે. તો સાત લીટી પણ નાખવાની, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, બરાબર. આ રીતે તમારી લીટી પાડવાની છે. પછી તમે આડી લીટી પાડો તો બરાબર છે, અને ઊભી પાડો તો બરાબર. ભાગ કેવા પડવા જોઈએ? એક સરખા. જુઓ, અનુમાન કરો અને તપાસો. શું કરવાનું છે આમાં? આપણે
अनुमान लगाड़वानु छे अने चेक करवानु छे। एमां शुं कीधुं छे, दरेक आकारना केटला भागमां रंग पूरेलो छे। आप तमने आकारो आपेला छे, ए आकारमां केटला भागमां रंग पूरेलो छे ए आपणे पहेला अनुमान करवानुं छे अने पछी जवाब चकासवानो छे कि आपणे अनुमान करेलुं छे ए साचुं छे के खोटुं छे। तो तमने प्रथम जे काचबो देखाय छे एमां तमने जोता खबर पड़ी जाय के आकार केनो छे, बराबर छे, अष्टकोण नो आकार लागे छे। तो एमांथी एक भागमां रंग पूरेलो छे तो आपणे अंदाजे लखी शकीए, एक ना छेद मां आठ भाग मां रंग, एटले कयो रंग छे, वादळी रंग, बराबर छे। अने आपणे आपणो अंदाज साचो छे के खोटो छे ए जोवो तो आपणे पहेला शुं करवुं पड़े, एमनी आकारो छे बराबर एने व्यवस्थित दोरी लईए। पहेला जो ज्यां ज्यां खूणो पड़े छे त्यां ज्यां आपणे लीटी पाड़ी દઈએ। તમારે બધાએ પેન્સિલનો યુઝ કરવાનો છે। બરાબર છે, જુઓ કેટલા ભાગ પડ્યા, ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ ભાગ પડ્યા। કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, એક ભાગમાં, તો શું આવે, એકના છેદમાં આઠ વાદળી રંગ પૂરેલો છે, બરાબર છે। એ રીતે પછી જુઓ બીજો કાચબો, બરાબર છે, એમાં પણ રંગ પૂરેલો છે પણ ટોટલ કેટલા ભાગ પડે છે એ આપણે જોવા હોય તો પેલા ભાગ પાડવા પડે। તો ચલો ભાગ પાડીએ, ઓકે। હવે આ ચોરસ છે એવડો જ ચોરસ આ બનાવવા હોય, બરાબર છે, તો હું માપ લઈ લઉં એનું, કેટલા સેમીનું છે, બે સેમીનું છે, બે સેમીમાં થોડું ઓછું છે તો અહીંયા બે સેમીમાં થોડું ઓછું કરી નાખી લઉં, ઓકે ટોટલ, બરાબર। હવે જ્યાં મેં ટપકો કર્યું છે એનાથી આડી લીટી દોરી નાખીએ, અહીંયા પણ આડી લીટી દોરી દઈએ। તો તમને આ જે ભાગ દેખાય છે એક સરખા દેખાય છે, તો કે હા, ટોટલ કેટલા ભાગ છે, એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો છેદમાં કેટલા લખશું આપણે, છ, બરાબર। કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, એક ભાગમાં, તો ઉપર અંશમાં કેટલા લખશું, એક, તો એકના છેદમાં છ, બરાબર, કયો રંગ પૂરેલો છે, ગુલાબી, તો હું લખવાનું ગુલાબી, બરાબર છે। આગળ જોઈએ, બરાબર, ત્રીજી આકૃતિ છે એમાં બે ભાગમાં રંગ પૂરેલો છે, ટોટલ કેટલા ભાગ છે જોવો હોય તો આપણે આકૃતિ પૂર્ણ કરવી પડે, તો આકારને આપણે પૂરો કરીએ, બરાબર છે। અહીંયા જે લીટી છે એની આરે હું સીધી લીટી દોરી દઉં છું, આ લીટી છે એની આરે આ સીધી લીટી દોરું છું। હવે મને કેમ ખબર પડશે આડી લીટી કેટલી દોરી, તો આ લીટી છે એ પ્રમાણે આડી લીટી દોરું, અને આ લીટી છે એ પ્રમાણે આ સાઈડની આડી લીટી દોરું, ઓકે। ટોટલ કેટલા ભાગ થયા, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, ટોટલ નવ ભાગ, બરાબર। કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, બે ભાગમાં, તો ઉપર બે ભાગ, તો બે ના છેદમાં નવ એ શું છે, લાલ ભાગ છે, બરાબર। હવે આગળ જોઈએ, ચાર નંબરનો આકાર આપણે પૂર્ણ કરીએ, સીધી લીટી દોરીએ, જુઓ તમને આ આકાર ઉપરથી હવે જે આડી લાઈન દોરેલી છે એ આડી લાઈન પ્રમાણે આપણે બીજી આડી લાઈન દોરીએ। તમારે બધાએ ફરજિયાત પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, અહીંયા એક લાઈન દોરવાની બાકી છે, હજી એક લાઈન દોરીએ। હવે ટોટલ ભાગ એને આપણે ગણી લઈએ, બરાબર છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, ટોટલ કેટલા ભાગ પડ્યા છે, પંદર ભાગ પડ્યા છે, બરાબર છે। તો છેદમાં કેટલા લખવાના, પંદર। હવે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, તો કે એક બે ત્રણ ચાર, બરાબર, ચાર ભાગમાં રંગ પૂરેલો છે, તો ઉપર કેટલા લખવાના, ચાર, તો ચાર ના છેદમાં પંદર ભાગમાં કયો રંગ પૂરેલો છે, ગુલાબી રંગ પૂરેલો છે। આગળ જોઈએ, જુઓ તમને આ ચિત્ર યાદ છે, આ ચિત્ર તમે જુઓ છો એમાંથી કંઈક યાદ આવે એવું લાગે છે, તો કે હા, આ ચિત્રમાં આપણે શું દેખાય છે, લાલ રંગ પૂરેલો છે, એ ત્રિકોણ દેખાય છે, બરાબર છે। તો આપણને ખબર છે કે આ ચિત્ર કોનું છે, ચોરસની અંદર ત્રિકોણ દોરેલું છે એનું ચિત્ર છે। હવે શું કહે છે આગળ, મોટા ત્રિકોણો અને બીજા આકારોને
नाना नाना त्रिकोणों में विभाजित करो। आज मोटा त्रिकोणों आपेला छे, बराबर छे, एमांथी आपणे बधाने नाना नाना त्रिकोणों बनावाना छे अने कुल केटला नाना त्रिकोणों बनशे ए आपणे जोवानुं छे। तो चलो आपणे बनावीए। शुं बनावाना छे? नाना नाना त्रिकोणों बनावाना छे। जो अहींया आकृति आपेली छे, बराबर छे, ए आकृति प्रमाणे हुं त्रिकोण बनावुं छुं। जो अहींया काम करी नाखे तो आ रीते त्रिकोण बनी जाय। एक लीटी आडी दोरुं तो हुं तो बे त्रिकोण बनी गया। हवे आ त्रिकोण छे तो अहींया आ रीते आडी लीटी दोरी नाखो तो एक अहींया त्रिकोण बन्यो अने आ पण त्रिकोण बन्यो, बराबर छे। एज रीते अहींया पण लाइन करी नाखो तो आ पण त्रिकोण बन्यो। पछी आ रीते अहींया लाइन करी नाखो बराबर छे, वच्चे आ लाइन करो तो पण चाले। आ त्रिकोण बने, अहीं पण त्रिकोण बने, अहींथी वच्चे करो लाइन तो आ बे त्रिकोण बने। अहींथी आ आडी लाइन करो तो त्रिकोण आ पण बने अने आ पण बने, बराबर छे। आ लाइन ने मडाडवानी छे। तो जुओ कया कया त्रिकोण बन्या, हुं तमने कलर वाले दखाडुं, बराबर छे। एक जो आ त्रिकोण बनी शके, आ एक पछी आ लीलो, आ साइड नो पण त्रिकोण छे। जुओ बधा त्रिकोणो बने छे। पछी आ रीते त्रिकोण बने अहींया, बराबर छे। आ बधा त्रिकोणो बन्या, देखाय छे। तमारे अलग अलग त्रिकोणोमां अलग अलग रंग पूरवानो छे, बराबर छे। आ रीते तमने मनगमता रंग पूरी शको छो। बराबर छे। हवे आपणे त्रिकोणने गणीए, केटला टोटल त्रिकोण बन्या छे जुओ। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर ने सोळ। केटला त्रिकोण बन्या छे? सोळ त्रिकोण बन्या छे, बराबर छे। आगळ जोईए, जुओ रंगीन भाग, बराबर छे। तमने एक वर્તુળ આપેલા છે ને એમાં ભાગ પાડેલા છે ને ભાગની અંદર કલર રંગ પૂરેલો છે। આ વર્તુળના બે સરખા ભાગ કરેલ છે તો કે બે સરખા ભાગ કરેલ છે તો કે હા, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે। આમાંથી એક ભાગ વાદળી રંગનો છે દેખાય, પણ ખાલી જગ્યામાં હું લખું, કારણ કે ભાગ તો કેટલા કર્યા છે? બે જ કર્યા છે, તો અહીંયા હું લખવું પડે કે બે સરખા ભાગ પૈકીનો એક ભાગની અંદર કયો રંગ પૂરેલો છે? વાદળી રંગ, બરાબર। એ જ રીતે બીજું જુઓ, આ વર્તુળના કેટલા ટોટલ ભાગ કરેલા છે? ચાર ભાગ કરેલા છે, તેમાંથી ચાર સરખા ભાગ છે ને ચાર, ઓકે, તો અહીંયા ચાર ફરીથી લખવાના। ચાર સરખા ભાગ પૈકીના કેટલા ભાગમાં વાદળી રંગ પૂરેલો છે? તો કે બે ભાગની અંદર, તો અહીંયા શું લખવાના? બે, બરાબર। આમાં તમે એમ લખી શકો છો એક તૃતીયાંશ, આમાં એમ લખી શકો છો બે ના છેદમાં ચાર, બરાબર છે। એ જ રીતે આગળ જોઈએ, શું કીધું છે આગળ? તો કે ત્રણ નંબરની આકૃતિ જુઓ, અહીં વર્તુળને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલો છે? તો ગણો, એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો અહીં વર્તુળના અથવા ને સરખા છ ભાગ કરેલ છે, તેમાંથી છ ભાગ જ છે, ઓકે, તેમાંથી છ સરખા ભાગ પૈકી ના કેટલા ભાગમાં? ત્રણ ભાગમાં, તો કે ખાલી જગ્યામાં ત્રણ ભાગમાં વાદળી રંગ પૂરેલો છે, બરાબર। એ જ રીતે આપણે આને પણ લખી શકીએ, શું લખી શકીએ? કે અહીં વર્તુળના કેટલા ભાગ છે? જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો અહીં લખો ને, અહીં વર્તુળને આઠ સરખા ભાગ કરેલ છે,
તેમાંથી આઠ સરખા ભાગ પૈકી કેટલા ભાગમાં? તો કે ચાર ભાગમાં. ચાર ભાગમાં વાદળી રંગ પૂરેલ છે, બરાબર. તો આને આપણે એમ લખવું હોય તો ચાર ના છેદમાં આઠ લખી શકીએ, આમાં કેમ લખી શકે? ત્રણ ના છેદમાં છ લખી શકે. તેથી આપણે શું કહી શકીએ કે એક ના છેદમાં બે, તો બે ના છેદમાં ચાર, બરાબર છે. પછી ત્રણ ના છેદમાં છ અને ચાર ના છેદમાં આઠ. તો તમે જુઓ, એક ના છેદમાં બે, બે ના છેદમાં ચાર, ત્રણ ના છેદમાં છ અને ચાર ના છેદમાં આઠ, આ બધાના ભાગ ઉડાડો તો જવાબ તો એક દૃતીયાંશ જ આવે, બરાબર. એનો મતલબ કહી શકાય, આને કેવા અપૂર્ણાંકો કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો કહેવાય. કેવા અપૂર્ણાંકો કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો કહેવાય. એનું આગળ વધારે ઉદાહરણ જોવા માટે આપણે એક હલવાનું ઉદાહરણ લઈએ. જુઓ, એમાં હલવાના ભાગ કરવાના છે. ઓહો, હલવાનું નામ એવું, તો મોંમાં પાણી આવી ગયું ને. જો હલવાના ભાગ કરવાના છે. રમેશે તેના બાળકો, એના બાળકો અમુ અને અનુ બે બાળકો છે, બરાબર. માટે શું ખરીદ્યો? હલવાનો એક ટુકડો લીધો, બરાબર છે. તેણે તે બંને માટે સરખા ભાગ કર્યા. તો એક ટુકડાના કેટલા ભાગ કર્યા? બે ભાગ કર્યા, બરાબર છે. તો દરેકને હલવાનો કેટલામો ભાગ મળ્યો છે? તો કે અડધો ભાગ મળ્યો છે. આ બરાબર છે, અડધો લખી શકાય અથવા એક દૃતીયાંશ ભાગ લખી શકાય, બરાબર. આગળ જુઓ, આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ નહીં શકીએ. એવું કોને કીધું? એના છોકરાએ કીધું, બરાબર. તેથી તેને ટુકડાના ફરીથી બે ભાગ કર્યા. હવે અડધો ટુકડો તો એના ફરીથી બે ભાગ કર્યા, બરાબર છે. તો હવે અમુને કેટલા ટુકડા મળ્યા હશે? તો અમુને તો પેલા એક હલવો લેવા, તેમાંથી બે ભાગ કર્યા, એટલે એક ટુકડો આપી દીધો. તો અમુએ એમ કીધું કે હું આવડો મોટો ટુકડો ખાઈ શકીશ નહીં. એમાં ફરીથી એને ભાગ કર્યા, એટલે બે ભાગ થયા. તો કે બે ટુકડા બની ગયા એના એક ટુકડામાંથી. હવે હલવાના કુલ કેટલા ભાગ પડ્યા? તો કે અમુ ન ખાઈ શકે તો અનુ પણ ન ખાઈ શકે, તો એને પણ એના ભાગ કર્યા, બરાબર. એટલે ટોટલ કેટલા ટુકડા થયા? ચાર ટુકડા, એટલે ચોથો ભાગ થયો. તો હલવાનો કેટલો ભાગ થયો? એ ચોથો ભાગ થયો, બરાબર છે. હવે જો પાછી શું કે છે? પપ્પા હજુ તેને નાના બનાવો. હજી હલવાના ટુકડાને શું કરવાના છે? નાના બનાવવાના છે. તેથી હલવાને ફરીથી તેને નાના નાના ટુકડામાં કરાય. એનો મતલબ એવો છો, પેલા એક હલવાનો ટુકડો હતો, એમાંથી એને બે ભાગ કર્યા, બે માંથી ચાર થયા, ફરીથી નાના કર્યા, એટલે એ હરેક ટુકડાનો અડધો અડધો ભાગ કરી નાખ્યો, એટલે ચાર ના કેટલા થયા? આઠ ટુકડા થયા. તમે જોઈ શકો છો કે એક દૃતીયાંશ માંથી બે ચતુર્, બે પૂર્ણાંક, બે ચતુર્થાંશ, ત્રણ ષષ્ઠમાંશ, ચાર અષ્ટમાંશ, એ રીતે ભાગ પડતા જાય છે. તો આ બધા કેવા અપૂર્ણાંકો કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો કહેવાય. આગળ જોઈએ. હવે દરેક બાળકને કેટલા ટુકડા મળ્યા હશે? તો કેટલા ટુકડા મળ્યા હશે? દરેક બાળકને આઠ ટુકડા. એના બે બાળકો હતા, બરાબર. દરેક બાળકને આઠ ટુકડા મળ્યા હશે. તો દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ થયો? એક અષ્ટમાંશનો ભાગ થયો, બરાબર છે. હવે જો જો રમેશ હલવાના છ સરખા ભાગ કરે, માન લો હલવાનો હલવો લેવો એક ટુકડો, એના એક સરખા છ ભાગ કરી નાખે, તો એના બે બાળકો છે, તો બંને બાળકોને કેટલા ટુકડા મળ્યા હોય? ત્રણ ત્રણ ટુકડા મળ્યા હોય, તો બરાબર. આ રીતે આપણે એમ લખી શકીએ કે એક દૃતીયાંશ બરાબર બે ચતુર્થાંશ, ત્રણ ષષ્ઠમાંશ, બરાબર છે. આગળ લખી શકાય ચાર અષ્ટમાંશ, પાંચના છેદમાં દસ, છ ના છેદમાં બાર. આ બધા અપૂર્ણાંકો છે એ શું કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો કહેવાય. શું કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો. વિદ્યાર્થીઓ, તો હવે આને તમે છેદ ઉડાડો, બે ના છેદમાં ચાર, ત્રણ ના છેદમાં છ, ચાર ના છેદમાં આઠ, પાંચ ના છેદમાં દસ કે છ ના છેદમાં બાર, તો જવાબ તમારે શું આવે? એક ના છેદમાં બે, એટલે બધાનો જવાબ એક સરખો આવે છે. તો આને કેવા અપૂર્ણાંકો કહેવાય? સમતુલ્ય અપૂર્ણાંકો. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.